મારી નાની માએ મને એવી રીતે ઘડતર કર્યું શબ્દ સાંભળજો ઘડતર આપણે ઉછેરવાના નથી ઘડવાના છે બે શબ્દ છે શિક્ષણ અને કેળવણી એક સુંદર મજાની વ્યાખ્યા છે પુસ્તકિયા પ્રયોગો કરાવે તે શિક્ષણ છે પણ જીવનના પ્રયોગો કરાવે તે કેળવણી છે મને મારી નાની માએ જીવનના પ્રયોગો કરાવ્યા કેવા પ્રયોગો સાવ સીધા સાદા સાવ સરળ હું તમને ઉદાહરણ એટલા માટે આપું કે તમારામાંથી કોઈ કદાચ આવા સુંદર અનુભવોના જ્ઞાતા હશે મારી નાની બાપુ બહુ મજાની જૂના સમયની સાવ અહીંયા સુધી માથે ઓઢનારી અને વાત કરે મારા નાના બાપુ સાથે તો એ પોતાના સાડીનો છેડો દાંતમાં દબાવીને વાત કરતી હતી હું તો નાનો ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે કેમ દાંતમાં દબાવે છે પોતાના પતિની સામે આમ કેમ ઓઢીને રહે છે પણ આજે જ્યારે ખુલ્લા માથાવાળાઓને આ ચકલાઈ કરતાં જોઉં છું ત્યારે લાગે છે કે મારી નાની સાચી હતી એમની એક સુંદર મજાની રીત હતી સર અને એની રીત કેવી હતી કે અત્યારના મોટિવેશનલ સ્પીકરો પણ ન કહી શકે એવી રીત હતી મારે કોઈથી પોઝિટિવ એટીટ્યૂડના વર્ગો નથી ભરવા પડ્યા એનું કારણ છે કે હું મારી નાની પાસે ઉછર્યો છું મારી નાની જ્યારે ઘરની અંદર તેલ ખલાસ થઈ જાય ત્યારે તેલની બરણી રસોડામાંથી ઉપાડે રસોડાની બહાર મૂકે અને બોલે જોશથી ઘરમાં તેલ ઝાઝું છે ચાવલ ખલાસ થઈ જાય ઘઉં ખલાસ થઈ જાય મસાલો ખલાસ થઈ જાય તો નાનકડી એક થેલી ઉપાડે અને રસોડાની બહાર મૂકે અને જોશથી બોલે કે ચાવલ ઝાઝા છે ઘઉં ઝાઝા છે હું નાનો હતો ને જોયા કરતો હતો કે ખલાસ થઈ ગયું છે તો ઝાઝા છે એમ કેમ બોલે છે અને હું જોતો હતો કે જેવા મારા નાની એમ બોલે કે ઝાઝા છે એટલે મારા નાના બાપુએ બરણી ઉપાડી લેતા અને બજારમાં જઈને બરણી ભરીને પાછા આવતા એ લોકો વચ્ચેની આ કોટવટની ભાષા હતી અને આ કોટવટની ભાષા એવી ભાષા હતી કે જે મારા માટે પાઠશાળા હતી આઈ અન્ડરસ્ટુડ એટ ધેટ ટાઈમ કે પોઝિટિવ એટલે શું એક વખત નાની માને પૂછ્યું તમે બધું નથી હોતું ત્યારે જાજુ છે કેમ કહો છો એણે કહ્યું બેટા ક્યારે નથી એમ બોલીએ જ નહીં ભૂલે ચૂકે એ વેટાણે ભગવાનનો રથ ઉપરથી નીકળતો હોય અને નથી સાંભળી લે અને તથાસ્તુ કહી દે તો સત્યનારાયણની કથામાં થયું હતું ને એવું આપણું થાય મિત્રો હું મારી વાત નથી કરતો પણ ત્યારથી મને કોઈ વાતની ના પાડતા પહેલાં દસ વખત વિચાર આવે છે કે આને હામાં પલટાવી શકાય છે આને હકારાત્મક બનાવી શકાય છે તમે તદાદ તમારા દાદા દાદી અથવા નાના નાની સાથે અત્યારે જીવતા હોવ તો તમે બહુ ભાગ્યશાળી છો ન જીવતા હો તો થોડુંક ભાગ્ય ઓછું છે હું પ્રાર્થના કરું કે એવું ભાગ્ય પ્રાપ્ત થાય આ ભાવમાં કદાચ ચૂકી જવાય તો આવતા ભાવમાં થાય પણ જમવા બેસીએ ત્યારે એ જ નાની એમ કહેતી હતી ભૂલે ચૂકે જો નાનકડા છોકરા હોવાથી ભૂલે ચૂકે જો જમેલા હાથે પહેલાં સાંપડિયાની અંદર રોટલીના ડબ્બાની અંદર હાથ પડી જાય તો એ તરત જ કહેતી ના બેટા એ અજીઠો હાથ કહેવાય એનાથી ન લઈએ બીજા હાથથી લઈએ એટલે બીજા હાથથી જેવું લઈએ એટલે એમ કે હવે એની મુઠ્ઠી વાળી દઈએ કેમ મોટી વાળી દઈએ તો કે હવે એ હાથ અજીઠો થઈ ગયો કહેવાય બહુ સાચું કહું છું મિત્રો આ બધા વડીલ સંતો બેઠા છે એની હાજરીમાં અજીઠું એટલે શું કાંઈ જ ખબર પડતી નહોતી હવે વેટાણે પણ અત્યારે જ્યારે વિદેશોમાં જાય અને લોકો ટેબલ મેનર્સ શીખવે છે ટેબલ મેનર્સ કે ટેબલ ઉપર બેસો તો કેમ જમાય ત્યારે મને ખબર પડે છે કે આ મારે શીખવાની જરૂર નથી મને મારી નાની માએ નાનપણમાં આ ટેબલ મેનર્સ શીખવી દીધેલી છે આ પાઠશાળા છે મને બરાબર યાદ છે મને બરાબર યાદ છે કે મારી નાનીમાં બીજું કંઈ નહીં કરતી માત્ર ગીતાનો પંદરમો અધ્યાય સવારના ઘંટુલા ઉપર બેસીને દરણું દળતા દડતાં બોલતી હતી ઘંટુલા ઉપર બેસીને દરડું દળે ચાર સાડા ચાર વાગે એટલે અમે જ્યારે ઉઠીએ પાંચ સાડા પાંચ વાગે ત્યારે અમને કોઈ ધમકાવીને ઉઠાવતું નહોતું હાલ તારી સ્કૂલ બસ આવી ગઈ એમ કોઈ કહેતું નહોતું પણ અમને બરાબર યાદ છે કે પહેલાં ઘંટુલાના સુંદર મજાનો ઘર ઘર ઘંટી ઘર ઘર થાય એવો અવાજ કાનમાં આવતો જાય અને જાણે એક સંગીત રહેતું હોય કુદરતી સંગીત કાનમાં હોય અને જાગી જવાય એ જાગવાની ટેવ પડી તો હજી આજની તારીખે પણ ચાર સાડા ચાર થાય છે ત્યારે કાનમાં ઘંટીનો અવાજ આવે છે અને જાગી જવાય છે અને ત્યારે પંદરમો અધ્યાય બોલતી ત્યારે પંદરમાં અધ્યાયમાં કશી જ ખબર પડતી નહોતી શેનો અધ્યાય બોલે છે નાની શું બોલે છે કાંઈ ખબર નહોતી પણ જ્યારે એ બોલતી હતી ત્યારે જે શબ્દો અજાણતા કાનમાં પડ્યા હતા એ મોટા થયા પછી ગીતાના સાથેના સંસ્પર્શ માટે થઈને બહુ મોટું ઉદાહરણ બની ગયા ગીતા શું છે તો હું કહેતો મારી નાની બોલતી તે ગીતા છે મિત્રો છેલ્લી વાત કહીને હું સમાપન કરું મારો સમય પૂરો થવામાં છે તમે ને હું પૂજા કરતાં આપણા ઘરમાં વડીલોને જોઈએ તો એ સારો સમય કહેવાય જોઈએ તો એના માટે જરૂરી છે કે વડીલો પૂજા કરતા હોય હું નાનકડો હતો ને બહુ જ નાનકડો ત્યારે મારા નાના નાની દાદા દાદીને મેં પૂજા કરતાં જોયા પિતાશ્રીને પૂજા કરતા જોયા આપણે તો સાવ ટબુડિયા એટલે આપણને સેમાં રસ પડે આપણને તો પેલું ચરણામૃત પંચામૃત મળે એક સરસ મજાનું પંચપાત્ર હોય અને એની અંદર દહીં દૂધ બધું સાકર વાકર ભેળવેલું રાખ્યું હોય એ જે પંચામૃત હોય એ પીવામાં રસ પડે અને હું ત્યારે મને બોલાવે મારા વડીલ કે બાજુમાં આવીને બેસ પૂજા કરું ત્યારે તું બેસ ત્યારે મને હંમેશા એ બેસાડે છે એમાં રસ નહોતો પેલું પંચામૃત ક્યારે આપણને મળે એમાં રસ હતો આઈ સ્ટીલ રિમેમ્બર હું આપ સૌની હાજરીમાં એ કબૂલાત કરું છું બહુ આદરપૂર્વક કબૂલાત કરું છું મારા એ વડીલોને પ્રણામ કરીને કબૂલાત કરી રહ્યો છું એ કંઈ ન કરતા પણ એવા એવા શ્લોક બોલ્યા કરતા કે મારે પેલું પંચામૃત મળે ત્યાં સુધી ત્યાં બેસીને શ્લોકો સાંભળવા પડતા આઈ વોઝ નોટ અવેર મારે શું કામ આ કરવું જોઈએ પણ આઈ વોઝ વેઇટિંગ કે હમણાં પૂજા પૂરી થશે દાદા કપાળમાં ચાંદલો કરશે કપાળમાં ચાંદલો કરીને પોતે આચમની લેશે અને પછી કહે છે કે લે આ તારો પ્રસાદ લઈ જા અને મને બરાબર યાદ છે કે પ્રસાદ લઈને આપણે ભાગી છૂટતા કદાચ આજે પણ તમે મારું જે શરીર જોઈ રહ્યા છો એમાં એ સમયની માખણ મિશ્રી હજી પડેલી હશે એવું કદાચ બને પણ ફાયદો એ થયો ફાયદો એ થયો કે જેવા શાળામાં ગયા અને એ જ શ્લોકો બોલાવા લાગ્યા સંસ્કૃતના શિક્ષકે જ્યારે એ શ્લોકોની વાત ઉચ્ચારી ત્યારે એ ઓલરેડી મારામાં પડેલા હતા મારું ઘર મારી પાઠશાળા છે મારો પરિવાર મારી પાઠશાળા છે મારો પડોશી પણ મારો પરિવાર છે સવારના તમારા ઘર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ગાડી આવે છે કચરો લેવા માટે એમાં જે વ્યક્તિ છે એ પણ મારી પાઠશાળા છે કેમ વ્યા પાઠશાળા છે તમે જરાક નીચે ઉતરીને વિચારજો કે દિવસભર જે મેં જેનો ઘા કરીને મેં કચરો ગણીને નાખી દીધું એને હસતા મોઢે લેવા માટે સવારના હાજર છે મારો કચરો હું નથી સાચવી શકતો એને લેનારો કોઈ ઈશ્વરે મોકલ્યો છે એટલે એ પણ મારો પરિવારનો સદસ્ય છે